એક સમય હતો, સવારના વહેલા 4 વાગે બ્રહ્મ મુહૂર્ત થાય એટલે માં દીકરાને કહેતી કે બેટા ઉઠો, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે બેટા ઉઠો. અને હવેની મમ્મી 2-2.5 વાગ્યા સુધી પણ આમ જુએ, ખાચામાંથી લાઈટ દેખાય છે એ ટક ટક કરીને અંદર આવે, બેટા સુઈ જા હવે સવાર પડી. એક સમય હતો કે 4 વાગે ત્યારે માં કહેતી કે બેટા ઉઠો સવાર પડશે, અને હવે સમય આવે 3 વાગે ત્યારે માં કહેશે કે બેટા સુઈ જાઓ હવે સવાર પડશે. અને સૌથી વધારે સમય જો તમે ગુમાવ્યો હોય ને મોબાઈલની અંદર, ચેટિંગમાં નથી ગુમાવ્યો તો શેમાં ગુમાવ્યો છે કહું? સૌથી વધારે તમારો સમય જો જતો હોય વિડીયો ગેમ રમવામાં સમય જાય, રાઈટ? સાવ નવરા ધૂપ હોજો ત્યારે ગેમ લઈને બેસી જાઓ છો, નહી? ઓકે, લંગડી રમો છો? કયા દિવસે છેલ્લે લંગડી રમ્યા? ખોખો ક્યારે રમ્યા? કબડ્ડી રમ્યા? કબડ્ડી રમ્યા? ઓહો, તો નોહારીમાં આની હારે રેવા દો. પબજી રમતા હતા કે નતા રમતા? યસ. શું ના પાડો છો તમે? નહીં તો આમાંથી કોક તો છે જ કે જેઓ પબજીની અંદર પાગલ બની ગયા હતા. મેં હમણાં રિસર્ચ કરાવ્યું અને મને સમાચાર મળ્યા, કર્ણાટકની અંદર એક છોકરો હતો, એના બાપે એને જયારે અટકાવ્યો કે બેટા પબજી નહીં રમવાનું, બાપે એનો ફોન લઈ લીધો, એનું નેટ બંધ કરી દીધું. તમે માનશો, આ છોકરાએ આવેશમાં આવીને એના પપ્પાને મારીને ખતમ કરી નાખ્યો. પબજી નહીં તો ફાયર, કઈ ફાયર હોય છે? હા, એમને આવડે તમને લોકોને. દિલ્હીની ઘટના કહું, એક છોકરાને એને ના પાડી કે બેટા પબજી મત રમ, મત રમ, મત રમ, નહીં મેં તો ખેલુંગા. અને જયારે મા બાપ અને બેન ત્રણેય જણા એના પર તૂટી પડ્યા, આ નહીં રમવા દઈએ, ત્યારે એને એટલો ગુસ્સો આવ્યો, એટલો ગુસ્સો આવ્યો, એ ઉભો થયો, એની માં, એનો બાપ, એની બેન ત્રણેય એને ખતમ કરી. મુંબઈ થાણા હમણાં રહીને આવ્યો અને થાણાની અંદર મને સમાચાર મળ્યા, એક વિધર્મી એટલે મુસલમાનના બે દીકરા, મા બાપ મરી ગયા હતા, બે દીકરાઓ હતા, નાનો અને મોટો, અને મોટાએ નાનાને ના પાડી કે બેટા મત ખેલ, પબજી મત ખેલ, ખાલી 15 વર્ષની ઉંમર, પબજી મત ખેલ. અને ઓલો કે શટાપ, મા બાપ નથી કેતા મને, તું કોણ કેવા વાળો? મા બાપ નથી, હવે તારે મને બહુ કહેવાનું નહીં. ઓલો કે જ અત્યારે હું તારો મા અને તારો બાપ છું, ખબરદાર હવેથી બીજી વાર બોલ્યો છે તો. અને એટલો આવેશમાં આવ્યો, એને સગા ભાઈ ને પકડી ભીત સાથે પછાડ્યો, નીચે ફેંક્યો, ઘરમાંથી ક્યાંકથી કાતર લઈ આવ્યો અને કાતર થી એનું ગળું કાપી એના ટુકડે ટુકડા કરી નાખ્યા. આ તમારી પબજી. એક એવો છોકરો હતો, રમતા રમતા એને પાણી પીવાનું મન થયું, બાજુમાં એસિડ હતું, પાણીને બદલે એસિડ ગટગટા. એક એવો છોકરો હતો, 24 કલાક સુધી પબજી. કદાચ તમે પબજી નથી રમતા પણ મોબાઈલની અંદર 24 કલાક દાટેલા, ખૂચેલા, ખૂપેલા રહેશો, તમને નેકનો પ્રોબ્લેમ થશે. આ નેક પ્રોબ્લેમથી તમને જયારે એડમિટ કરશે ત્યારે તમારા ડોક્ટર કહેશે તમારી ગળાની બધી નસો સૂજી ગઈ છે, કામ કરી શકે એમ નથી. એ છોકરાને જયારે એડમિટ કર્યો, 45 દિવસ સુધી એના ઉપર ટ્રીટમેન્ટ કરી, એ છોકરો ના બચ્યો, એ ના બચ્યો છોકરો 45 દિવસે ચાલ્યો. એક સારી ચોપડી વાંચવાનો તમારી પાસે સમય નથી અને તમારા મોબાઈલની અંદર પડ્યા રહેવા માટે કલાકો ના કલાકો તમારી પાસે છે.